नमस्कार मित्रों, वर्चुअल ट्रेनिंग क्लास प्रोग्राम में आप सबनु स्वागत है। आज हूँ तमने आईटीआई में चालता मशीनिस्ट ट्रेड ना शेपिंग मशीन टूल्स अंगे माहिती आपीश। शेपिंग मशीन टूल्स, शेपिंग मशीन ना टूल्स ना आपणे अमुक हेतुओ जोईए। शेपिंग मशीन टूल्स टूल एंगल अने तेना कार्यो, टूलनी पसंदगी करवी अने टूलनू मटीरियल। शेपिंग मशीन टूल्स, शेपर मशीन, प्लानर मशीन, लेथ मशीन, तमाम टूलनी कटिंग सेक्शन एक सरखी छे। आ टूल सॉलिड टाइप अथवा टीप टाइप सरखी होय छे। फीडनी डायरेक्शन आधारित टूल राइट हेन्ड कटिंग अथवा लेफ्ट हेन्ड कटिंग माटे ग्राइंडिंग करवामां आवे छे। आ टूल्स उपर साइड क्लियरन्स અને સામેનો ક્લિયરન્સ એંગલને ઓછો રાખીને, જે સામાન્ય રીતે 2 અંશથી 4 અંશની વચ્ચે લેથ ટૂલની સરખામણીમાં એંગલથી ઓછો હોય છે, આ ટૂલ્સમાં પણ લેથ ટૂલ્સની જેમ ક્રમશઃ ક્લિયરન્સ એંગલ, લીપ એંગલ અથવા વેજ એંગલ અને રેક એંગલ હોય છે। આ મશીનમાં સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે, જે હાઈ સ્પીડ સ્ટીલમાંથી ફોર્જ કરીને બનાવવામાં આવે છે અથવા સિમેન્ટેડ કાર્બાઇડ ટીપવાળું ટૂલ હોય છે। રફ કટિંગ માટે 2 પ્રકારના ટૂલ્સનો ઉપયોગ થાય છે। આ ટૂલ્સ મજબૂત કટિંગ એજવાળા હોય છે, જેના દ્વારા ધાતુના મોટા કટ લઈ શકાય છે। બીજું આવે છે સ્ટ્રેટ રફિંગ ટૂલ। જોબ ઉપરથી શરૂઆતમાં વધારે જથ્થામાં ધાતુ કટ કરવા માટે આ ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે। લાંબી રોડ નોઝ રેડિયસ રાખીને તેનો ઉપયોગ ફિનિશ કટ લેવા માટે પણ કરી શકાય છે। તે ફક્ત હોરિઝોન્ટલ સરફેસ માટે જ ઉપયોગમાં લઈ શકાય છે। પછી આપણે જોઈએ ક્રેન્ક રફિંગ ટૂલ। આ ટૂલમાં 2 કટિંગ એજ હોય છે, એક આડી સપાટીમાં મશીનિંગ માટે અને બીજી એક ઊભી સપાટી વર્ટિકલ સરફેસમાં મશીનિંગ માટે તેનો ઉપયોગ કરી શકાય છે। બાકી બીજા બધા લક્ષણો સ્ટ્રેટ રફિંગ ટૂલ જેવા જ હોય છે। જ્યારે ઊભી સપાટીમાં મશીનિંગ માટે ટૂલનો ઉપયોગ કરવા માટે બેડ, વાઇસ અને ટૂલની વચ્ચે જરૂરી ગેપ રાખો, જેથી ટૂલ ફાઉલ થવાની શક્યતા રહે છે। આ સિવાય કટિંગની જરૂરિયાત મુજબ જુદા જુદા આકારના ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં રાઉન્ડ નોઝ ટૂલ વડે રફ કટિંગ કરી શકાય છે, તેમજ ડાબી અને જમણી બાજુએ કટિંગ કરી શકાય છે। સ્ક્વેર નોઝ ટૂલની કટિંગ એજ જુદી જુદી પહોળાઈની બનાવવામાં આવે છે, તેમજ આ ટૂલ વડે જોબમાં કીવે તેમજ સ્લોટની બાજુઓ તેમજ સપાટીઓના રફ કટિંગ અને ફિનિશિંગ કરવા માટે થાય છે। સાઇડ ટૂલને રાઇટ હેન્ડ તેમજ લેફ્ટ હેન્ડ બંને પ્રકારે બનાવવામાં આવે છે। તેનો ઉપયોગ ઊભી સપાટીઓ તેમજ સાંકડી સપાટીઓના મશીનિંગ કરવા માટે તેમજ ગમે તે ઊભી સપાટીની પાસપાસેની સપાટીઓ માટે થાય છે। ફિનિશિંગમાં ઉપયોગમાં લેવાતા સાઇડ ટૂલમાં 5 અંશનો બેક રેક, 15 અંશનો સાઇડ રેક તેમજ 5 અંશનો બેક રેક એંગલ આપવામાં આવે છે। પાર્ટિંગ ઓફ ટૂલ ઉપર પહેલાં સાઇડ ક્લિયરન્સ આપવામાં આવતો નથી, પરંતુ તેની ઉપર આશરે 3 અંશનો બેક રેક આપવામાં આવે છે, તેમાં બંને ક્લિયરન્સ 3 અંશ આપવામાં આવે છે। કાસ્ટ આયર્નમાં ફિનિશિંગ માટે ગુઝનેક અને સ્પ્રિંગ ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે। આ ટૂલમાં ઉપયોગથી ચેટરમાં ઘટાડો થાય છે, તેમજ ટૂલની ધાતુમાં જામ થઈ જવાની બિલકુલ શક્યતા રહેતી નથી। આ ટૂલને ટોપ રેક બિલકુલ હોતો નથી, તેથી આ પ્રકાર પહેલાં 4 અંશનો સાઇડ ક્લિયરન્સ અને 12 અંશનો બેક રેક રાખવામાં આવે છે। હવે આપણે જોઈએ ટૂલ એંગલ્સ અને તેના કાર્યો। ટોપ એમાં પહેલું આવે છે ટોપ રેક। તેનું મુખ્ય કાર્ય ટોપ રેક એંગલને સપોર્ટ આપવાનું છે। સામાન્ય કાર્યો માટે તેને રાખવામાં આવતો નથી,
परंतु एल्युमिनियम जेवी नरम धातुओ माटे 20 अंशनो राखवामां आवे छे। बीजो जोईए आपणे साइड रेक, तेनुं मुख्य कार्य टॉप रेक એંગલને સપોર્ટ આપવાનું છે। સાધારણ કાર્યો માટે તે લગભગ 20 અંશનો રાખવામાં આવે છે। કાસ્ટ આયર્ન માટે તે આશરે 15 અંશ અને નરમ ધાતુઓ માટે આશરે 20 અંશનો રાખવામાં આવે છે। પછી આવે છે ફ્રન્ટ ક્લિયરન્સ। રબિંગ એક્શનને ઓછી કરવા માટે ફ્રન્ટ ક્લિયરન્સ જરૂરી છે। સામાન્ય કાર્યો કાસ્ટ આયર્ન અને નરમ ધાતુઓ માટે આશરે 3 અંશથી 5 અંશનો તેને ફ્રન્ટ ક્લિયરન્સ રાખવામાં આવે છે। પછી આવે છે સાઇડ ક્લિયરન્સ, તેનું મુખ્ય કાર્ય ફ્રી ફીડિંગ અને સપોર્ટ આપવાનું છે। સાધારણ કાર્યો કાસ્ટ આયર્ન તથા નરમ ધાતુઓ માટે આશરે 3 અંશથી 5 અંશ સુધી તેને રાખવામાં આવે છે। હવે શેપિંગ મશીનના ટૂલ્સની પસંદગી કરતી વખતે આપણે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં લેવાના હોય છે જે આપણે નીચે મુજબ જોઈ લઈએ। શેપર મશીન ટૂલ્સ જુદા જુદા પ્રકારના હોય છે, તે નીચે મુજબ વિભાજન કરેલા હોય છે। પહેલું આવે છે મટીરિયલ મુજબ, બીજું આવે તેમાં આવે છે હાઈ સ્પીડ સ્ટીલ ટૂલ્સ, પછી આવે છે સ્ટેલાઇટ ટૂલ્સ, કાર્બાઇડ ટૂલ્સ, સિરેમિક ટૂલ્સ, બીજું આવે છે બનાવટ મુજબ સોલિડ ટૂલ્સ, ટીપ્સ ટૂલ, બીટ ટૂલ્સ, પછી આવે છે આકાર મુજબ સ્ટ્રેટ ટૂલ્સ, ગુડનેક ટૂલ્સ અને ક્રેન્ક ટૂલ્સ, પછી આવે છે કટ મુજબ લેફ્ટ હેન્ડ ટૂલ્સ, રાઇટ હેન્ડ ટૂલ્સ, ફિનિશિંગ, પછી આવે છે ફિનિશિંગ મુજબ રફિંગ ટૂલ્સ અને ફિનિશિંગ ટૂલ્સ, પછી આવે છે ઓપરેશન મુજબ પ્લેન સરફેસિંગ ટૂલ્સ, સાઇડ કટિંગ ટૂલ્સ, રિસોર્સિંગ ટૂલ્સ, પાર્ટિંગ ઓફ ટૂલ્સ, પછી આવે છે પોઈન્ટના આકાર મુજબના ટૂલ્સ વી નોઝ ટૂલ્સ, રાઉન્ડ નોઝ ટૂલ્સ, સ્ક્વેર નોઝ ટૂલ્સ। હવે આપણે ટૂલ્સના મટીરિયલ અંગે માહિતી મેળવીએ। ટૂલ્સના મટીરિયલમાં 5 જાતના મટીરિયલ હોય છે, હાઈ સ્પીડ સ્ટીલ, બીજું આવે છે સિરેમિક મટીરિયલ, ત્રીજું આવે સિમેન્ટેડ કાર્બાઇડ, ચોથું આવે છે સ્ટેલાઇટ, પાંચમું આવે છે ટિટોનિયમ કાર્બાઇડ। હવે હાઈ સ્પીડ સ્ટીલ HSS, હાઈ સ્પીડ સ્ટીલ એ એક સારી ગુણવત્તા ધરાવતું સ્ટીલ છે, જેમાં 0.7% કાર્બન, 18% ટંગસ્ટન, 4% ક્રોમિયમ, 1% વેનેડિયમ મિક્સ કરેલ હોય છે। ઘણી વખતે 4% સુધી કોબાલ્ટ પણ મિક્સ કરવામાં આવે છે, જેના લીધે તેની હાઈ સ્પીડ ગુણવત્તામાં સુધારો આવે છે। કટિંગ ઓપરેશન દરમિયાન ટૂલનું ટેમ્પરેચર 560°C થી 600°C સુધી ગરમ થાય છે તો પણ તે હાર્ડ બનતું નથી। આ ધાતુની આ ખાસિયત હોવાના લીધે શેપિંગ મશીન ટૂલ્સમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે। બીજું આવે છે સિરેમિક મટીરિયલ્સ। મોડર્ન ટેકનોલોજીમાં આ એક નવી ધાતુ શોધવામાં આવી છે, જેમાં સસ્તા તત્વો મિશ્રણ કરવામાં આવે છે અને સિમેન્ટેડ કાર્બાઇડ ટીપ ટૂલની જગ્યાએ પણ ઉપયોગમાં લઈ શકાય છે। આ નવી ધાતુને સિરેમિક મટીરિયલ કહે છે, જેમાં સફેદ રંગની ટીપ હોય છે જેને એલ્યુમિનિયમ ઓક્સાઇડ વડે બનાવવામાં આવે છે। બીજી ધાતુની સરખામણીમાં તે સસ્તું પડે છે, તેની ટીપ્સ સિમેન્ટેડ કાર્બાઇડ ટીપ્સની સરખામણીમાં હાર્ડ હોય છે, તેની હાર્ડનેસ આશરે 1200°C તાપમાન ઉપર ઉપયોગમાં લઈ શકાય છે। સિમેન્ટેડ કાર્બાઇડની સરખામણીમાં સિરેમિક મટીરિયલ્સમાં મિકેનિકલ લો રેઝિસ્ટન્ટ હોય છે, તેથી સિરેમિક ટીપ ટૂલ્સનો ઉપયોગ ફિનિશિંગ ક્રિયા અથવા સેમી ફિનિશિંગ ક્રિયા કરવામાં થાય છે। પછી આવે છે સિમેન્ટેડ કાર્બાઇડ। હાઈ સ્પીડ સ્ટીલની સરખામણીમાં વધારે સ્ટીલ ઉપર તેમજ ઊંચા તાપમાને તે હાર્ડ થઈ જાય નહીં તેવી ધાતુની શોધ કરવામાં આવી, જે સિમેન્ટેડ કાર્બાઇડના નામે જાણીતી છે। આ ટૂલ્સની શેન્ક સાથે આ ધાતુની ટીપને બનાવીને બ્રેઝિંગ અથવા વેલ્ડિંગ કરીને જોડવામાં આવે છે। હવે આપણે જોઈએ
શેપ સિંગલ પોઈન્ટ શેપર કટિંગ ટૂલના પ્રકાર. શેપર કટિંગ ટૂલના પ્રકારો નીચે મુજબ છે. સોલિડ ટૂલ, ટીપ ટૂલ, ઇન્સર્ટેડ બીટ હોલ્ડર સાથેનું ટૂલ અને થ્રો અવે ટૂલ. તેમાં પહેલું આવે છે સોલિડ ટૂલ. સોલિડ ટૂલ હાઈ સ્પીડ સ્ટીલમાંથી બનાવેલું હોય છે. તેનો ક્રોસ સેક્શન ચોરસ, લંબચોરસ કે ગોળ હોઈ શકે છે. તેની કટિંગ એજ ગ્રાઇન્ડિંગ કરીને બનાવવામાં આવે છે. સોલિડ ટૂલનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય છે. તેને સીધું ટૂલ પોસ્ટ સાથે બાંધીને ઉપયોગમાં લેવાય છે. આ ટૂલની લંબાઈ અને ક્રોસ સેક્શનનો આધાર મશીનની કેપેસિટી અને ટૂલ પોસ્ટના પ્રકાર ઉપર છે. પછી આવે છે ઇન્સર્ટેડ બીટ હોલ્ડર સાથેનું ટૂલ. સામાન્ય રીતે હાઈ સ્પીડ સ્ટીલના ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે. તે કિંમતમાં મોંઘા હોય છે. તેથી સોલિડ બીટના રૂપે તેનો ઉપયોગ ન કરતા ઇન્સર્ટેડ બીટના સ્વરૂપે વાપરવામાં આવે છે. સામાન્ય રીતે 5-15 mmના ચોરસ અને 75-150 mmની લંબાઈ તે ધરાવે છે. તેની ટૂલ હોલ્ડરમાં ફક્ત એક જ બોલ્ટ વડે બીટ પકડાવવામાં આવતું હોવાથી તે કટિંગ ઓપરેશન દરમિયાન આવતા આંચકા શોષી શકતું નથી. પછી આવે છે ટીપ ટૂલ અથવા તો બ્રેઝિંગ કરેલ ટૂલ. આ ટૂલ બે જુદી જુદી ધાતુમાંથી બ્રેઝિંગ કરીને બનાવવામાં આવે છે. આ ટૂલનો કટિંગ કરતો ભાગ હાર્ડ મટીરિયલમાંથી બનાવેલો હોય છે. એ ટંગસ્ટન, કાર્બાઇડ જેવા સખત મટીરિયલમાંથી બનાવેલો હોય છે. તે ચોરસ, લંબચોરસ, ત્રિકોણાકાર ધરાવતી ટીપ હોય છે. તેમાં તેને ટૂલ શેન્કના આગળના ભાગે બ્રેઝિંગ કરીને જોડવામાં આવે છે. આ ટૂલ સોલિડ ટૂલ કરતાં કિંમતમાં સસ્તું હોય છે. ઇન્સર્ટેડ બીટ કરતાં વધારે સારી રીતે ટૂલ પોસ્ટમાં પકડાવી શકાય છે અને કટિંગ ક્રિયા દરમિયાન આવતા આંચકા શોષી શકે છે. ચોથું આવે છે થ્રો અવે ટૂલ. કાર્બાઇડ ટીપ બ્રેઝિંગ કરેલ ટૂલ જ્યારે બ્લન્ટ થઈ જાય ત્યારે તેને ગ્રાઇન્ડિંગ કરવું જરૂરી છે. તેમાં સમયનો બગાડ પણ થાય છે અને તે ખર્ચાળ છે. આથી આ પ્રકારનો ટૂલ જથ્થાબંધ ઉત્પાદન માટેની જગ્યાએ થ્રો અવે ટૂલ તરીકે વપરાય છે. આ માટે સ્પેશિયલ ટૂલ હોલ્ડરનો ઉપયોગ કરવામાં આવે છે. આ સ્પેશિયલ ટૂલ હોલ્ડરની મશીનિંગ કરીને તૈયાર શીટમાં ચોરસ, લંબચોરસ, ત્રિકોણાકાર બીટને ક્લેમ્પિંગ કરી શકાય છે. કટિંગ ટૂલનો રેક અને ક્લિયરન્સ એંગલ મળી રહે છે. તે પ્રમાણે હોલ્ડરની સીટને મશીનિંગ કરીને તૈયાર કરેલી હોય છે. તમને આજના શેપિંગ મશીન ટૂલ્સ અંગે આજે મેં માહિતી આપી. આશા રાખું કે તમને ઘણી બધી માહિતી મળી હશે. થેન્ક યુ.